दानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी दानाशाही नहीं चलेगी, नहीं चलेगी। सर, समग्र गुजरात में डमी कांड, પેપર ફૂટવાના કાંડ અને યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં આપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા. રેશમા પટેલે જણાવ્યું કે અમોએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપ્યું છે, જ્યારે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અમારા દ્વારા ભાજપ સરકારના કુશાસન સામે આક્રમકતાથી લડવામાં આવશે. અમારી માંગણીઓ જલ્દી પૂર્ણ કરે, ગુજરાતના યુવાધન સાથે છેતરપિંડી થતી બંધ કરવામાં આવે તેવી માંગ દર્શાવી હતી. આપણે સૌ જાણીએ છીએ કેટલાય પેપરો ગુજરાતમાં ફૂટ્યા છે અને કેટલા કાંડો ગુજરાતમાં થયા છે, યુવાધન સાથે છેતરપિંડી થઈ છે. આજે આપણે જોઈએ છીએ કે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહભાઈ આના વિશે ઘણી બધી ઉજાગરતા લાવે છે, પરંતુ આજ એના જ ઉપર તંત્રનો દુરુપયોગ કરી અને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડીશું. અહીંયા સરે આમ લોકતંત્રની હત્યા થઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીનો સૈનિક જરા પણ સાખી નહીં લે અને અમે મજબૂતાઈથી વાર કરીશું. આજે ભાવેશભાઈ છે, મકવાણાભાઈ છે અને સમગ્ર ટીમ છે આમ આદમી પાર્ટીની, અમે લોકોએ અહીંયા જૂનાગઢ ખાતે આવેદનપત્ર આપી રહ્યા છીએ અને સરકાર સુધી અમારો અવાજ પહોંચાડી રહ્યા છીએ. કારણ કે યુવરાજસિંહભાઈને મુક્ત કરવા જોઈએ. જે તમારી મદદ કરે છે એને તમારે સહકાર લેવાને બદલે તમે એને જેલના હવાલે પૂરો છો. એટલે આ બધા વિષયને લઈને અમારી જે માંગણી છે કે આ કાંડોને લઈને જે પણ કઈ મોટી માછલીઓ છે એને પણ પકડવી જોઈએ, ના કે નાના નાના માછલીઓને પકડીને તમે દાવો કરો છો કે અમે ગુનેગારોને પકડ્યા છે. એટલે આ બધી માંગણીઓને લઈને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને સમગ્ર ગુજરાતમાં અમારો આ કાર્યક્રમ છે. હરેક જિલ્લા તાલુકા લેવલે અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ.